નમસ્કાર. અત્યાર સુધી આપણે રસાયણ વિજ્ઞાનના એટલા બધા ઘણા બધા અને પ્રયોગો પણ એટલા બધા લીધા અને કર્યા કે જેનાથી આપણે રસાયણ વિજ્ઞાનને થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ. મને જણાવતા એ વાતનો આનંદ થાય છે કે જે વસ્તુનું પ્લાનિંગ અમે ઘણા વખતથી કરતા હતા, વિચારતા હતા, પણ અમલમાં નહોતું મૂકાતું, એ આજે અમે મૂકી શક્યા છીએ. અમારી સાથે એક એવા વિદ્વાન પ્રોફેસર છે જે મારા પ્રોફેસરના પણ પ્રોફેસર છે, પ્રોફેસર એલડી દવે સાહેબ, અને એમનું પાસેથી અભ્યાસ કરવો એ મારા પ્રોફેસરને માટે જેમ મહત્વનું હતું એમ મારા માટે એનાથી વધુ મહત્વનું છે. અને અમે હવે એવું પ્લાન કર્યું છે કે આપણા ક્વોન્ટમ મિકેનિક્સના બે લેક્ચર આપણે રાખ્યા હતા, 12મી આજનું અને 19મીનું, આપણે એને એક્સટેન્ડ કરીને 26 નવેમ્બર અને 26 ઓક્ટોબર અને 2 નવેમ્બર એમ ચાર કન્ટિન્યુઅસ લેક્ચર આપણે એલડી દવે સાહેબના જ રાખીશું. આપણે એમની પાસેથી ક્વોન્ટમ મિકેનિક્સ ભણીશું. એના કેટલા બધા બેઝિક ફંડા એવા છે કે જેના કોન્સેપ્ટ હજી કદાચ કોઈના જ મગજમાં ક્લિયર નહીં હશે. અને આ સાહેબનો પરિચય આપવા માટે હું બહુ જ નાની છું. હું મારા કલીગ પ્રોફેસર ડોક્ટર વોરા સાહેબને વિનંતી કરીશ કે એલડી દવે સાહેબનો આપણને પરિચય આપે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અત્યારે ગુજરાતની પ્રખ્યાત નહીં, ઇન્ડિયાની પ્રખ્યાત નહીં, પણ ઇન્ટરનેશનલ ફેમસ એવી એક વ્યક્તિ આપણી સાથે છે, જેમનો ટૂંકમાં પરિચય આપું તો આ વ્યક્તિ લગભગ 65 વર્ષથી ટીચિંગ લાઇનમાં એસોસિએટ છે. એટલું જ નહીં, અત્યારે લગભગ એમની ઉંમર જોઈએ તો લગભગ 85+ એમની ઉંમર છે, છતાં પણ રીડિંગમાં એટલા જ એક્ટિવ છે. લગભગ 65 વર્ષથી જે એમનું ટીચિંગ હતું એમાં લગભગ 16 વર્ષ તરીકે એમણે એઝ એ પ્રિન્સિપાલ તરીકે પોતાની સેવાઓ આપી. 7 વર્ષ ભાવનગર યુનિવર્સિટીમાં એઝ અ પ્રોફેસર તરીકે એમણે પોતાની સેવાઓ આપી અને 1 વર્ષ માટે પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે પોતાની સેવાઓ આપી. તેમના હાથ નીચે ઘણા બધા વિદ્યાર્થીઓએ પીએચડી કરેલું છે અને 100થી વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલ્સમાં એમના પેપર પબ્લિશ થયેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે તો ખરા જ, પણ તમારા શિક્ષકો પણ અત્યારે એમની પાસેથી ઘણું બધું નોલેજ મેળવી શકશે. તો આપણે વધારે સમય નહીં લેતા એક એવી વ્યક્તિ સાથે આપણે અત્યારે ક્વોન્ટમ મિકેનિક્સ શીખવા માટે જઈ રહ્યા છે કે જેમના ગુરુ જી વિલ્કિન્સન, એટલે કે નોબેલ પ્રાઇઝ 1973માં જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, તો એવા એમના ગુરુ રહી ચૂકેલા છે. તો મિત્રો, આપણે પ્રોફેસર એલડી દવે સાહેબ પાસેથી ક્વોન્ટમ મિકેનિક્સમાં બેઝિકથી માંડી અને આપણે આગળ વધીશું કે જેમાં મેથેમેટિક્સ પણ ઇન્વોલ્વ છે. તો દવે સાહેબને વિનંતી કરું. દવે સાહેબ, આપણે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત કરીએ. મિત્રો, મને આવતા ઘણો આનંદ થાય છે અને જે રીતે આ વિષય જુદા જુદા વિષયો અહીંયા ચર્ચવામાં આવે છે એ વિષયની મને માહિતી મળી, ટેકનોલોજીનો આટલો બધો બહોળો ઉપયોગ આમાં થાય છે એ જાણીને ખૂબ જ આનંદ થાય છે અને ઈર્ષા પણ થાય છે કે અમે આ બધું ચૂકી ગયા, અમારા ઘરડા થઈ ગયા પછી આ બધું આવ્યું. હવે વેવ મિકેનિક્સનો વિષય છે એ આપણા કેમિસ્ટ્રીની અંદર, મૂળ તો એ ફિઝિક્સમાં, ફિઝિક્સના પ્રયોગોમાંથી આવ્યો અને પછી એમાં મેથેમેટિક્સવાળા લોકો ભણ્યા અને એમ કરીને આખો વિષય ઊભો થયો. અને કેમિસ્ટ્રીવાળા તો વી આર ગ્રેટ બોરોવર્સ, આપણે બધું ઉછીને લઈ અને કેમિસ્ટ્રીમાં એનો ઉપયોગ કર્યો અને પછી જોયું કે આ તો ખૂબ જ અગત્યનું આમાં માહિતી આપણને મળી શકે છે જે કેમિસ્ટ્રીમાં પણ પછી ઉપયોગી થઈ શકે છે. અને આપણે ત્યાં એનો ઉપયોગ, એનો અભ્યાસ ધીરે ધીરે વધવા માંડ્યો. આનો ઇતિહાસ જો જોઈએ તો ક્લાસિકલ મિકેનિક્સ પહેલાં હતું, એમાં પ્રકાશ વિશે બહુ જ મતભેદ રહ્યો. કોઈ પ્રકાશ હગીસ વગેરે કહે કે એ તરંગ છે, તો ન્યૂટન આઇન્સ્ટાઇન વગેરે કહે કે એ કણ છે, પાર્ટિકલ છે. અને આ બધામાં નવા નવા સંશોધનો થતા હતા
તો બ્લેક બોડી રેડિયેશનની ચર્ચા ખૂબ ચાલી. એ સમજી નહોતું શકાતું. અને મેક્સ પ્લેન્ક જર્મન વૈજ્ઞાનિક ફિઝિસિસ્ટ, એને એક ઘાએ બે કટકા કરે એમ નવો જ વિચાર મૂક્યો કે પ્રકાશ છે એ કન્ટિન્યુઅસ ફ્લો નથી, પરંતુ એ ડિસકન્ટિન્યુઅસ અથવા ડિસ્ક્રીટ. એક ક્વોન્ટમ આવ્યું, પ્રકાશ જતો હોય એમાં એક ક્વોન્ટમ, અને રેશન જે હોય એક રેશન, બીજું રેશન. પણ એટલો બધા ઝડપથી એકબીજાની પાછળ પાછળ આવે કે આપણને કન્ટિન્યુઅસ માલુમ પડે. પણ એની અંદર ક્વોન્ટા અને પ્રકાશના ક્વોન્ટા અંદર હોય છે પ્રકાશના ગતિને. એ પહેલો વિચાર મેક્સ પ્લેન્કે આપ્યો. અને એ પછી આઈન્સ્ટાઈને ઉપાડી લીધો એ વિચાર, અને ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ એમાંથી એને સમજાવી. આપ સૌ કોઈ ભણ્યા છો. અને એમાં એચનો ઉપયોગ પહેલા વહેલો કર્યો આઈન્સ્ટાઈને. અને એચ એનર્જી ઇઝ ઇક્વલ ટુ એચ ડ્યુ, એ મશહૂર ઇક્વેશન. એનર્જી બરાબર એચ એટલે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ, અને 6.62 × 10⁻²⁹ અર્ગ્સ ગુણ્યા સેકન્ડ્સ. આ એક કુદરતી કોન્સ્ટન્ટ મળ્યો, અને ગુણ્યા ફ્રિકવન્સી પ્રકાશને. એવી રીતે આઈન્સ્ટાઈને એમાંથી ઇક્વેશન બનાવ્યો. આનાથી આગળ 1913માં બોહર પોતાના દેશમાંથી સ્વીડનમાંથી ઇંગ્લેન્ડમાં ભણવા આવ્યા. રધરફોર્ડ સાહેબ સાથે નીચે એમણે કામ કર્યું. રધરફોર્ડ સાહેબ એમણે હાઇડ્રોજન એટમનું સ્પેક્ટ્રમનો અભ્યાસ કરવાનો પ્રોબ્લેમ આપ્યો. અને એમણે એને મોટો ફેરફાર એ કરી નાખ્યો કે ઇલેક્ટ્રોન્સ જે ઘૂમે છે તે પહેલાં તો એમ હતું કે એ એકમાંથી બીજામાં સરળતાથી ચાલ્યા જાય ગમે તેટલી એનર્જી આપો તે. તો આને એક નવો વિચાર આપ્યો કે નહીં, એક કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘૂમતો હોય એની અમુક એનર્જી હોય, એનાથી વધારે એનર્જીવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, અને આ નીચેના ઇલેક્ટ્રોને ઉપર જવું હોય તો એ બે વચ્ચેનો જે તફાવત હોય એટલી એનર્જી મળવી જોઈએ. નીચેનાનું 25 કેલરી ધારો કે હોય અને ઉપરનાની 50 હોય, તો 25 કેલરી આપો તો નીચેથી ઇલેક્ટ્રોન ઉપર જાય, અને જો એને તમે 24 આપો તો ખસે નહીં. વધારે ઇન્ટરેસ્ટિંગ તો એ છે કે તમે 26 આપો તો પણ એ ખસે નહીં, બહુ ઓનેસ્ટ છે, વધારે ભાવ ન લે. અને એને 25 હોય તો જ ઇલેક્ટ્રોન નીચેથી ઉપર જાય. અને એ આખો આઈડિયા જે છે, વિચાર એ બોહરે આપ્યો એ 1913માં. પછી લડાઈ આવી, પ્રથમ વિશ્વયુદ્ધ આવ્યું, અને 1920-22 સુધી બધા વૈજ્ઞાનિકો રિસર્ચમાંથી ખસી ગયા. પણ 1925માં બ્રોગલી, ફ્રેન્ચમેન, મૂળ એન્જિનિયર, પણ એને આમાં ફિઝિક્સમાં રસ, એને એ પ્રશ્ન કર્યો કે આ પ્રકાશને જે તરંગ છે એને લોકો એને પાર્ટિકલ કહે છે. આઈન્સ્ટાઈન, બોહર વગેરે એને નામ આપ્યું એ પાર્ટિકલ ફોટોન. તો એ જો પ્રકાશ પાર્ટિકલ હોય તો એને ઉલટો સવાલ પૂછ્યો, તો પાર્ટિકલ એ તરંગ હોય કે નહીં? અને એને પોતે જવાબ આપ્યો કે હા, એ પાર્ટિકલની સાથે તરંગ એની સાથે સંયોજાયેલું હોય છે. એ કેવી રીતે સંયોજાયેલી હોય છે એ બહુ અગત્યનું નથી, અને એનો કોઈ જરૂર કોઈ ખ્યાલ પણ નથી મળતો. પરંતુ તમે કણને પાર્ટિકલ લઈને ગણિત કરો કે એને તરંગ લઈને ગણિત કરો, બંનેનો જવાબ સરખો આવે. અને તેથી એ આ કણની અંદર ઇલેક્ટ્રોન આપણે કણ છે, પણ એ તો પ્રોટોન ન્યુટ્રોન બધાને માટે એ બધાને એને તરંગ તરીકે લઈ શકાય અને પાર્ટિકલ તરીકે લઈ શકાય. અને દ્વૈત કહ્યું કણ અને તરંગનું, ડ્યુઆલિટી ઓફ નેચર. તો આવા એ પાર્ટિકલને હવે તરંગ રૂપે અભ્યાસ કર્યો, વેવ રૂપે, એટલે માટે એને
વેવ મિકેનિક્સ કહ્યું. આ નવું ક્વોન્ટમ થિયરી થઈ અથવા એને વેવ મિકેનિક્સ કહે છે. જ્યારે આઈન્સ્ટાઈન, બોર, પ્લેન્ક એ બધાનો ક્વોન્ટમ થિયરી હતી તેને ઓલ્ડ ક્વોન્ટમ થિયરી, જ્યારે બ્રોગલી પછી ત્યાર પછી શ્રોડિંજર આવ્યા એક વર્ષમાં જ 1925માં બ્રોગલી, 26માં શ્રોડિંજર, એને મશહૂર ઇક્વેશન ગણિતના પાયાના સિદ્ધાંતમાંથી રચી કાઢ્યું અને એની બરાબર સમજૂતી આવી બીજા જ વર્ષે 1927માં હાઇઝનબર્ગે જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો, અનસર્ટનટી પ્રિન્સિપલ, એમાં આનો અર્થ સમજાયો. તો એ શ્રોડિંજર ઇક્વેશન છે તે આ બધા શીખ્યા છો. ડેલ સ્ક્વેર સાય પ્લસ 8π² એમ અપોન એસ સ્ક્વેર ઇન્ટુ ઈ માઇનસ વી સાય ઇઝ ઇક્વલ ટુ 0. આ શ્રોડિંજર ઇક્વેશનના અંગ ઉપાંગ બધા સમજી લઈએ. એમાં ઈ માઇનસ વી, ઈ એટલે ટોટલ એનર્જી છે, વી એટલે પોટેન્શિયલ એનર્જી છે, એ બધી બાદબાકી કરો એટલે કાઇનેટિક એનર્જી આવે. એટલે કે આ ઇક્વેશન કોઈ ગતિશીલ ગતિમાન પદાર્થ હોય એને માટે છે. જો સ્થિર હોય અને ગતિ ન હોય તો આ ઇક્વેશન લાગુ પડે નહીં. તો ઈ માઇનસ વીનો અર્થ એ, હવે સાય છે એ તો આપણો ભગવાન છે, એ આપણે કામ ધ્યાનો છે, તમે એની બરાબર સેવા કરો તો તમે માગો એ તમને આપે. એમાંથી તમને પાર્ટિકલ વિશે તમારે શું જાણવું હોય, પાર્ટિકલની ગતિ, એની સ્થિતિ, પોઝિશન, એ કયા સમયે ક્યાં છે, એનું લિનિયર મોમેન્ટમ, એનું એંગ્યુલર મોમેન્ટમ, એની કાઇનેટિક એનર્જી, ટોટલ એનર્જી વગેરે, આ બધી આ બધા ગુણો આપણે એના જાણવા હોય, એ બધા આપણે સાયમાંથી મળે. તો એ કેવી રીતે મળે? તો એને માટે આ વેવ મિકેનિક્સમાં હવે આપણે શરૂ કરીએ કે એની અંદર આપણે ઓપરેટર્સ જોઈએ, આ એક, અને આપણી પાસે ફંક્શન જોઈએ. ઓપરેટર્સ આ આખું ઓપરેટર એલ્જીબ્રા છે, એટલે આપણે શરૂઆતમાં અઘરું લાગે છે કારણ કે આપણે એનાથી ટેવાયેલા નથી, પરંતુ એકવાર ટેવાઈ જાવ પછી આ બહુ સરળ હોય છે. અને આનો પાયાનું ઇક્વેશન જ આ છે કે હું અહીં લખું, આ ઓપરેટર છે, આ ઉપર આપણે એને ટોપી પહેરાવી અને આ વેવ ફંક્શન લઈએ આપણે સાય, અને આમાંથી આપણે પછી એ અર્થઘટન કરવાનું, આ દાખલો ગણવાનો. આ ઓપરેટર હોય એની અંદર પણ કંઈક રકમ છે, એ આપણે ખોલીએ તો એના ગર્ભમાંથી આપણને આદેશ મળે કે શું કરવાનું છે. આ આપણને કહે છે કે આના ઉપર શું સંસ્કાર કરવાના, આને આપણે વેવ ફંક્શન કહ્યું. તરંગ વિધેય એ આપણે આમાંથી મળ્યું, એ આપણે આ રીતે સાઈડો પર રકમ હોય એ આપણે મૂકવાની અને પછી આપણે દાખલો ગણવાનો. આ અઘરું લાગે છે પરંતુ એક વખત તમને ટેવ પડી જાય પછી સરળ હોય છે. આમાં જો તમારી પાસે આવું કંઈક જવાબ આવે અને કે કોઈ અચલ ઘોડા એ જ વેવ ફંક્શન જો ફરીથી ભળે તો ભયો ભયો, તરત જ આપણે જે ભાગ્ય છે તે મળે. આ કોન્સ્ટન્ટ છે, તેને આપણે આના નામ આપ્યા છે, વ્યાખ્યાઓ કરી છે, આને આપણે આઈગન સ્ટેટ કહીએ, આઈગન ફંક્શન કહીએ. આ અંગ્રેજી અને જર્મન શબ્દનો વર્ણશંકર શબ્દ બનાવ્યો, આઈગન એટલે કેરેક્ટરિસ્ટિક, ખાસ. એ આપણને આ રીતે આપણે ઇક્વેશન કરીએ તો આપણને આપણે જોઈએ છે આ આપણને જોઈએ છે
અને કે આવો દાખલો જો થાય તો આપણે પછી આડું કામ પતી ગયું. આ આડા ઉપર આપણે ધ્યાન રાખવાનું. જો હવે ઓપરેટર જે તમારી પાસે હોય એનો આ આઈગન સ્ટેટ આવે. આ ઓપરેટર્સ છે એ બધા હવે આપણી પાસે તૈયાર હોય છે. આપણા પાસે મારા ગજવામાં બધા ઓપરેટર્સ, પોઝિશન ઓપરેટર, લિનિયર મોમેન્ટમના ઓપરેટર્સ, ટોટલ એનર્જીના ઓપરેટર્સ, કાઇનેટિક એનર્જીના ઓપરેટર્સ, બધાના ઓપરેટર્સ નો કબાટમાં આપણી પાસે તૈયાર જ છે. જ્યારે કોઈ કહે કે આ વેવ ફંક્શન છે એની ટોટલ એનર્જી ઘડી કાઢો, તો આપણે પેલો કબાટમાંથી પેલો ઓપરેટર કાઢવાનો ટોટલ એનર્જીનો, અને પેલું જે ફંક્શન આપે આપણને ફંક્શન ઉપર દાખલો ગણી લેવાનો. એટલે આ ડાક્ટર, આ ડાક્ટર છે, આ દર્દી છે, અને ઓપરેશન કરવાનું છે આ. એટલે આને આપણે ઓપરેટર એટલે કારક કહીએ છીએ. અને આ તારક વિધેય, હવે આ ઓપરેટરો જે છે એનું એક લિસ્ટ તૈયાર છે, એ તમને બેન બતાવશે. જીવિત, જુઓ મિત્રો તમને સ્લાઇડ ઉપર અત્યારે દેખાઈ રહ્યું છે. આપણે ચાર કોલમ મૂકી છે, સર આપણને ચાર કોલમમાં શું શું છે સમજાવશે. હા, પહેલું છે તે એ નામ છે જે ગુણધર્મ આપણે ગણવાનો છે ત્યારનું નામ. પછી બીજો છે તે ક્લાસિકલ મિકેનિક્સમાં સિમ્બોલ હતો તે, અને વેવ મિકેનિક્સમાં એને કેવી રીતે લખાય એ બધાને ટોપી પહેરાવવાની એ એમાં લખ્યું આપ્યું છે. અને પછી શું કરવાનું એ છેલ્લામાં ઓપરેશન એ છેલ્લામાં બતાવ્યું છે. તો પહેલું એ છે કે પોઝિશન ઓફ અ પાર્ટિકલ એ કઈ જગ્યાએ છે એને આપણે ક્લાસિકલ મિકેનિક્સમાં એક્સથી બતાવતા, આમાં પણ એક્સ જ બતાવીએ છીએ, માત્ર એના ઉપર આપણે આ કેપ પહેરાવી છે. પણ તો કરવાનું શું કેપ પહેરાવવાથી? તો જ્યારે જ્યારે આપણે એક્સ આવે આવી રીતે કેપ સાથે, ત્યારે એક્સનો ગોળાકાર બાકીની રકમ સાથે કરવાનો. એ રીતે ટાઈમમાં પણ એને ટાઈમને પણ આપણે ટી કાઢ્યું. તમે સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે આપણે જે કોલમમાં ટી લખ્યું છે એ ટાઈમ બતાવે છે. એમાં એનો પણ ટી નો ગુણાકાર જ કરવાનો. અને એવી રીતે આપણી પાસે પોટેન્શિયલ, અરે આપણી પાસે વોલ્યુમ છે, વોલ્યુમ માટે પણ આપણે વોલ્યુમથી ગુણાકાર જ કરવાનો, બીજું કોઈ એમાં ઓપરેશન નહીં કરવાનો. પરંતુ હવે વેવ મિકેનિક્સનું મૂળ એનો હાર્દ હવે સારો થાય છે. આને આપણે પોસ્ટ્યુલેટ્સ કહીએ, પૂર્વધારણા, એમાં મુખ્ય પૂર્વધારણા હવે આવે છે. અને તે છે લિનિયર મોમેન્ટમ ઇન ધી એક્સ ડાયરેક્શન. આપણે ક્લાસિકલ મિકેનિક્સમાં પી એક્સ ઇક્વલ ટુ એમ વી એક્સ લખીએ, પણ અહીંયા આપણે પી એક્સના ઉપર ટોપી પહેરાવવાની એટલે ઓપરેટર બને. તો હવે એ ઓપરેટરનું સ્વરૂપ કેવું છે? તો અહીંયા આ સરળ નથી, આ સમજવા જેવું છે. એ પી એક્સ કેપ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ટ્વાઇસ બાય આઈ એ ટુ ડી ઓવર ડી એક્સ. અને અહીંયા વિકલન ડિફરન્શિએશન કરવાનું, એટલે આની પાછળ. એટલે હવે આમાં આ ઓપરેટર થયો, અને આપણે આવી રીતે સાય ઉપર એના વડે આપણે ઓપરેશન કરવાનો હોય તો તે વખતે આપણે આનું મૂલ્ય મૂકવાનું એચ અપોન ટ્વાઇસ પાય આય એ ટુ ડી ઓવર ડી એક્સ. અને પછી આ સાય ઉપર આ ડિફરન્શિએશન, આમાં એક્સ હોય આ નીચે એના પગમાં હું કૌંસમાં લખું છું એક્સ, એનો અર્થ કે આ સાયમાં એક્સ હોય તો જ ડિફરન્શિએશન થાય, નહીતર તો કોન્સ્ટન્ટ હોય તો ઝીરો થઈ જાય. અને આ રીતે આપણે ગણતરી કરવાની, અને એમાંથી ગણતરી કરવાથી એમાં પછી છેવટે અહીંયા આ સાય છે તે આપણે આમાંથી જવાબ આવે એવા કોઈ કોન્સ્ટન્ટ આવશે અહીંયા.
આપણને આવો જવાબ આવે પી એક્સ એટલું જ સાય, એટલે કે અહીંયા જે આવે એ અચલ તે પી એક્સ હશે. એટલે પી એક્સ આ રીતે ગણવાનું. એટલે ક્લાસિકલ મિકેનિક્સમાં જે હતું કે પી એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ વી એક્સ તે નહીં ચાલે અહીંયા. આ નાના કણની દુનિયા છે, આને માટે ગણિત જ જુદું છે અને તે આ રીતે ગણતરી કરવાની છે. તો આવી રીતે ડેલ બાય ડેલ એક્સ લખીએ છીએ અને ડી બાય ડી એક્સ લખીએ છીએ. તો કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ, ઘણા વિદ્યાર્થીઓ આ સવાલ કરતા હોય છે કે આ ડેલ બાય ડેલ એક્સ અને ડી બાય ડી એક્સ માં શું ફેરફાર છે? હા જી, આપ લખે છે ને? હા, ડેલ બાય ડેલ એક્સ. હા, ગણિત તો સવાલ છે. જ્યારે તમારી પાસે એક જ ચલ હોય, જેમ કે એક્સ હોય, તો તે વખતે તમે આ રીતે લખાય ડી ઓવર ડી એક્સ. પણ કોઈ પણ ફંક્શન આપણી પાસે એવું હોય કે જેમાં બે ઉપર આધાર રાખતું હોય, કેટલા ઉપર? એક્સ અને વાય ઉપર. બરોબર છે. ત્યારે આ રીતે લખાય, કોમ્પોઝિટ ફંક્શન કહેવાય. બરોબર. એટલે પાર્શિયલ ફંક્શન્સ. અને તો એ અત્યારે તો એકની જ વાત કરીએ છીએ, એક્સ ની. એટલે ડી આપણે ડી બાય ડી એક્સ આપણે રાઈટ સીધો સાધો લીધો. હવે આગળ, હવે આમાં આ લિનિયર મોમેન્ટમ આપણે એક્સ દિશામાં કર્યો, એને હવે તમને પુસ્તકોમાં કદાચ એના જુદા જુદા સ્વરૂપો જોવા મળે. અહીંયા આપણે આથી ગોળીએ, આથી ભાગીએ, તો આ આઈ સ્ક્વેર થયો. આઈ રૂટ માઇનસ વન છે, તો આ આઈ સ્ક્વેર એટલે રૂટ માઇનસ વન સ્ક્વેર એટલે માઇનસ વન થયો. એટલે આ રીતે અહીંયા માઇનસ આઈ એચ અપોન ટ્વાઇસ પાય આપણને આ બંને નીકળી જશે આઈ સ્ક્વેર તરીકે, એટલે માઇનસ થશે. અને આઈ એચ અપોન ટ્વાઇસ પાય ઇન્ટુ ડી ઓવર ડી ટી ઓવર ડી એક્સ આપણને મળે. હવે આ એચ અપોન ટ્વાઇસ પાય જે છે આ ફિઝિક્સમાં વારંવાર તમને જોવા મળે દાખલામાં. આ એક નેચરલ કોન્સ્ટન્ટ છે અને તેથી લોકોએ પોતાનો શ્રમ ઘટાડવા એને માટે આવું કર્યું, એચ ક્રોસ એટલે કે એચ અપોન ટ્વાઇસ પાય. આવું તમને ઘણા પુસ્તકોમાં જોવા મળે. પીએક્સ બરાબર એચ અપોન ટુ પાય આઈ ડી બાય ડી એક્સ લખાય. તો તમે જુઓ સ્લાઇડમાં એક જ પીએક્સ ને માટે આપણે ત્રણ લખ્યા છે. જેવી રીતે તમારી પાસે અહીંયા પીએક્સ છે એચ અપોન ટુ પાય આઈ ડી બાય ડી એક્સ, પછી તમને સરે સમજાવ્યું કે આ માઇનસ સાઇન અહીંયા આવી ગઈ. તો કેવી રીતે આવી? આ જે ટર્મ છે ને ઉપર અને નીચે આપણે આઈ વડે ગુણાકાર કર્યો એટલે અહીંયા થઈ ગયું માઇનસ આઈ. અને બીજી વસ્તુ પણ તમને સરે સમજાવી કે આ જે એચ ક્રોસ જે છે એને આપણે એચ અપોન ટુ પાય ની જગ્યાએ મૂકી દીધો એટલે આ પીએક્સ નું ત્રીજું રૂપ થયું. પણ બધી વાતખતમાં સરે આપણને એ સમજાવ્યું કે હકીકતમાં આપણે લિનિયર મોમેન્ટમ એટલે ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે કે એક્સ સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે. હવે નેક્સ્ટ તમે જોશો જે સ્લાઇડમાં આપણે બતાવ્યું છે કે ટોટલ લિનિયર મોમેન્ટમ, તો સર આપણને એ સમજાવે છે. ટોટલ લિનિયર મોમેન્ટમ પી છે, એનો સ્ક્વેર તમને આપો, કારણ કે સ્ક્વેરનો ઉપયોગ તમને વારંવાર જરૂર પડે. તો એ આપણો પી એક્સ સ્ક્વેર પ્લસ પી વાય સ્ક્વેર પ્લસ પી ઝેડ
ત્રણનો સરવાળો એ થાય. હવે તાર પાસે સ્લાઇડ છે, એમાં ખરેખર આપ્યું છે એ હું દ્વિધામાં હતો એમાં ઉતરું કે નહીં, પરંતુ જો જાણવું હોય તો પાછળથી તમારે એંગ્યુલર મોમેન્ટમનો જ્યારે એનો કારક શોધવો હોય ત્યારે જરૂર પડે કદાચ. તો પી જે છે ટોટલ લિનિયર મોમેન્ટમ એટલે કુલ રેખીય અથવા સુરેખ વેગ બાદ એ પી, એના તમે જો કોમ્પોનન્ટ્સ લો તો આ વેક્ટર છે, વેક્ટર છે એટલે આમ ન લખાય, હું થોડી જગ્યા રાખીને લખું છું, આમ ન લખાય, એના યુનિટ વેક્ટર્સ થી એને ગુણવાના, આઈ જે કે, એ આઈ જે કે એ યુનિટ વેક્ટર્સ, આ એક્સ દિશા છે, આ ઝેડ દિશા અને આ વાય, તો અહીંયા યુનિટ વેક્ટર એટલે એક્સ ઉપર આટલું જે યુનિટ છે વર્ડ આને આઈ કહીએ, આ વાય ઉપર છે તે જે અને આના ઝેડ ઉપર કે. અને હવે આ ત્રણેયના સંબંધો એવા છે કે આ વેક્ટર આઈ અને કે આપણે આને કેવી રીતે વેક્ટર્સને તમારે શબ્દ કહું તો ઓર્થોગોનલ વેક્ટર્સ આવે, ઓર્થોગોનલ વેક્ટર્સ, લંબ વિધેય બે વેક્ટર્સ હોય, એ બે વેક્ટર્સ નો ગુણાકાર કરવો હોય તો જેવી પ્રોડક્ટ આવતી હોય એ પ્રમાણે ગુણાકાર થાય. જો પ્રોડક્ટ સ્કેલર હોય કે જે વેક્ટર ન હોય, જેને દિશા ન હોય, તો એને માટે એને ડોટ પ્રોડક્ટ કહેવાય, ડોટ પ્રોડક્ટ, અથવા એને કોસ પ્રોડક્ટ પણ કહે છે. ત્યારે આ ક્રોસ પ્રોડક્ટ અને સ્કેલર પ્રોડક્ટ કહેવાય, આ વેક્ટર પ્રોડક્ટ કહેવાય, આ બે રીતે ગુણાકાર બે વેક્ટરનો થાય. તો એ બે વેક્ટર જો કોસ થીટા, જો થીટા 90 ડિગ્રી હોય, થીટા 90 ડિગ્રી હોય તો કોસ થીટા ઇઝ 1 અને કોસ થીટા ઇઝ 0 અને આ 0 થઈ જશે. એટલે કે એ બે વેક્ટર્સ જેમ કે આપણો એક્સ વેક્ટર અને આ વાય, આપણો યામ જ લઈએ આપણે, તો આપણા યામ વચ્ચે આ 90 ડિગ્રીનો ખૂણો છે, તો આને અને આની વચ્ચે ગુણાકાર કરો તમે તો તમને 0 મળે. આવા વેક્ટર જે 90 ડિગ્રીએ હોય એને ઓર્થોગોનલ વેક્ટર્સ કહેવામાં આવે. અને આપણી પાસે આ યુનિટ વેક્ટર્સ છે આઈ
જે અને કે એ બધા એક્સ વાય અને ઝેડ ઉપર જ પડ્યા છે. માટે આઈ જે અને કે બધા જ ઓર્થોગોનલ વેક્ટર્સ છે પરસ્પર. એટલે કે આઈ ગોળ્યા જે તમને ઝીરો મળે, જે ગોળ્યા કે ઝીરો મળે, કે ગોળ્યા આઈ ઝીરો મળે. પણ આઈ અને આઈ સ્ક્વેર કરો તો આઈના ઉપર બીજો આઈ તો બે વચ્ચે એંગલ કેટલો થયો? ઝીરો. અને કોસ ઝીરો ઇઝ વન. એટલે આપણી પાસે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન, એ ઇઝ ઇક્વલ ટુ જે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન, કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન. આપણે જરા કેમિસ્ટ્રીથી ઘણા દૂર જતા જ જઈએ છીએ, પણ એમાં ઉતરી ગયા તો પૂરું કરીએ. તો આ રીતે આપણે આનો ઉપયોગ કરીએ. તો પી સ્ક્વેર સ્કેલર ક્વોન્ટિટી છે, અને માટે આપણે પી સ્ક્વેર પી ઓપરેટર બનાવવા માટે આને ટોપી પહેરાવો અને આને ટોપી પહેરાવો. અને આ ઓપરેટર થઈ ગયો કાઇનેટિક એનર્જી ઇન ધી એક્સ ડિરેક્શન. ટોટલ કાઇનેટિક એનર્જી જોઈતી હોય તો પછી એનો સરવાળો કરવાનો. ટોટલ કાઇનેટિક એનર્જી ઓપરેટર, તો પછી આપણી પાસે 1 + 2m ઇન્ટુ
पीएक्स स्क्वायर टू पी आ रीते अपने जे संबंध क्लासिकल मिकेनिक्स काइनेटिक एनर्जी लीनियर मोमेंटम टोटल लीनियर मोमेंटम ये अँ जलवाई रहे ते आगे वधारे विस्तार करो हो तो पी एक्स पी वाई अपने पास आने एच अपॉन टू आप जो गया हमारा ए टू हम आप रीते लख पड़े कारण कि हमें त्रण आया आर स्क्वेर प्लस एच स्क्वेर फोर पाई स्क्वेर आई एट माइनस माइनस हूँ बाहर काढ़ी लो छु एच स्क्वेर अपॉन फोर पाई स्क्वेर आने पर लई लो बाहर इनटू हम आयो डी स्क्वेर આ પ્રમાણે આપણને મળે. આ જે આપણે કૌંસમાં આંકડાઓ છે બધા એના માટે એક સ્પેશિયલ સિમ્બોલ છે આપણી પાસે એનું રહી ગયું આઈ પી એક્સ પ્લસ જે પી વાય પ્લસ કે પી ઝેડ. આ જે છે એમાં આપણે આઈ ટુ एच अपॉन ट्वाइस पाई ए टू डी ओवर डी एक्स માટે આપણે આવી રીતે ઓપરેટર છે એનું આ સોલ્વ થાય. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ આઈ જે છે અને આ આઈ છે એ બે જુદા છે. આ છે આઈ અને રૂટ માઇનસ વન, ત્યારે આ આઈ અને જે કે એ યુનિટ વેક્ટર છે. યુનિટ વેક્ટર એલોંગ એક્સ એક્સિસ. આ જે એલોંગ વાય એક્સિસ અને કે યુનિટ વેક્ટર એલોંગ ધી ઝેડ એક્સિસ. તો આ રીતે આપણને આ જે મળ્યું એને માટે એચ અપોન ટ્વાઇસ પાઈ આઈ એ ટુ આને માટે હવે એક સિમ્બોલ છે ટેન તરીકે ત્રિકોણ કરવાનો અને ડેલ કે અને એ ડેલ તમે જુઓ તો એને તમે સ્ક્વેર કરો આઈ ડી ઓવર ડી એક્સ પ્લસ જે ડી ઓવર ડી વાય પ્લસ કે ડી ઓવર ડી ઝેડ
આ બહેનો તમે ગુણાકાર કરો અને ડોટ પ્રોડક્ટ તો આઈ સ્ક્વેર નીકળી જાય અને તમને ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર અપોન ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર અપોન ડી ઝેડ સ્ક્વેર મળે. એટલે આ ડેલ છે એમાંથી આપણે ડેલ સ્ક્વેર મળે. એટલે આને આને વેક્ટર નોટેશન કહેવાય. વેક્ટર નોટેશન અને બહુ જ અનુકૂળ પડે છે આપણને, કારણ કે એને તમે જુદી જુદા કોઓર્ડિનેટ સિસ્ટમમાં લખી શકો. જેમ કે આપણે અત્યારે કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં છે, પણ એને તમારે જો બીજા કોઈ કોઓર્ડિનેટમાં લખવું હોય, સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટમાં, તો એટલે કે જેવા વેરિયેબલ્સ છે આર થીટા ફાય, તો એમાં પણ તમે એને ફેરવી શકો. એલિપ્સોઇડલમાં તમે પણ એને ફેરવી શકો. તમારે જે કોઓર્ડિનેટ્સમાં ફેરવું હોય એમાં ફેરવી શકાય એવી એમાં સરળતા છે. અને માટે ડે સ્ક્વેરનો ઉપયોગ ખૂબ આપણે કરીએ છીએ. હવે આમાં તમે જોઈ શકશો કે ઇઝ ઇક્વલ માઇનસ એચ સ્ક્વેર અપોન એટ વાય સ્ક્વેર એમ એ ટુ ડેલ સ્ક્વેર. આ કાઇનેટિક એનર્જી આપણી થઈ, એટલે કાઇનેટિક એનર્જીનો ઓપરેટર થયો. આ કાઇનેટિક એનર્જી નહીં, ઓપરેટર છે. અને હવેથી કાઇનેટિક એનર્જી જો કાઢવી હોય તો અહીંયા સાઈ લગાડવાનો અને પછી દાખલો ગણવાનો અને એમાં પછી જે જવાબ આવે એમાંથી પછી આપણે તારણ તારો. જો એમાં કોઈ આવો જવાબ આવી જાય કોન્સ્ટન્ટ ગુણ્યા સાઈ તો પતી ગયું. આ આપણો ટોટલ એનર્જી થઈ ગઈ. તો આ રીતે આપણે ટોટલ એનર્જીનો ઓપરેટર આ અને એના વેવ ફંક્શન ઉપર અને ક્રિયા કરવાનો અને આપણો દાખલો પૂરો થાય. તો આ રીતે આપણી પાસે કાઇનેટિક એનર્જી ટોટલ એનર્જી આપણે જોતી હોય તો એ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી લગભગ 1847માં હેમિલ્ટને આ ઇક્વેશન આપેલું કે ટોટલ એનર્જી એ કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીનો સરવાળો છે. પછી આપણે તો હવે એને આપણે તો ઓપરેટર તરીકે મૂકવાનો છે. ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ટોટલ એનર્જી એટલે કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી અને દળ એનર્જી, પણ દળ એનર્જી આપણે ઓમિટ કરીએ છીએ એવું કહેવામાં આવે છે. તો એ જરા સમજાવશો. એટલે એવું કંઈક કહે છે કે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ ઓછું છે તો આપણે ઇલેક્ટ્રોન માટે લેતા હોઈએ ત્યારે આપણે દળ એનર્જી ના લઈએ. બતાવજો તો વાંચી. આપણી પાસે આ ઓપરેટર છે માઇનસ એચ સ્ક્વેર અપોન એટ પાઈ સ્ક્વેર એમ ડેલ સ્ક્વેર અને પોટેન્શિયલ એનર્જીનો ઓપરેટર. તો એ પોટેન્શિયલ એનર્જી એ જ આપણે શરૂઆતમાં ટેબલમાં જોયું. એટલે તમારે ટોટલ એનર્જી જોતી હોય તો આ ઓપરેટર એને લગાડો થાય અને તમને આવો જવાબ જો આવે તો આ ટોટલ એનર્જી થાય. એટલે કે આ કોન્સ્ટન્ટ અહીંયા આવે, અહીંયા કોન્સ્ટન્ટ આવે, એ કોન્સ્ટન્ટ ઇઝ ટોટલ એનર્જી. આવી રીતે આપણે ટોટલ એનર્જી એમાંથી એ કેલ્ક્યુલેટ કરવાની હોય છે. અને જોયું આ શ્રોડિંજર ઇક્વેશન આપણો બન્યો. મેં શરૂઆતમાં કહ્યું કે આપણે એના જુદા જુદા ભાગોને ઓળખીએ, તો આ તો આપણે જોયું કે અને રીએરેન્જ કરીએ તો ડેલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ એટ પાઈ સ્ક્વેર એમ આ બાજુ લઈ જાઉં છો અપોન એચ સ્ક્વેર ઇન્ટુ ઈ વી આ બાજુ આવશે માઇનસ વી. તો ડેલ સ્ક્વેર સાય
ઇઝ ઇક્વલ ટુ એસ, અથવા તો આને મૂકી દો પ્લસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ આપણું શ્રોડિંજર ઇક્વેશન આ રીતે પોસ્ટ્યુલેટ્સના આધાર પર આપણે કાઢ્યું. અને એમાં આ એક નૈસર્ગિક કોન્સ્ટન્ટ છે કુદરતની. આ આપણું મેં કહ્યું તેમ ટોટલ એનર્જી માઇનસ પોટેન્શિયલ, એટલે કે કાઇનેટિક એનર્જી છે આપણી, એટલે કે ટી. આ આપણો વેવ ફંક્શન છે જેમાંથી જેના ઉપર આખી આ ક્રિયા કરવાથી આપણને જવાબ મળશે આપણને. અને આ ડેલ સ્ક્વેર છે તે આપણો આ ઓપરેટર છે, જેને લાપ્લાસિયન ઓપરેટર કહે છે. લાપ્લાસ નામના ગણિત શાસ્ત્રીએ આ બનાવેલો, અને ખૂબ જ અગત્યનો આ સ્થિતિ જાણવા માટે, પાર્ટિકલની સ્થિતિ જાણવા માટે આ બહુ જ સારામાં સારો ઓપરેટર છે. તો આ રીતે શ્રોડિંજર ઇક્વેશન આપણને મળે છે. જો મિત્રો, સ્લાઇડ ઉપર પણ તમને આ સરે જે ડિરાઈવ કરીને બતાવ્યું એ ઇક્વેશન જ સરે સ્લાઇડમાં પણ બતાવ્યું છે આપણને, કે જેમાં એચ સાઈ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જીથી શરૂ કર્યું અને લાસ્ટમાં શ્રોડિંજર ઇક્વેશન સરે ડિરાઈવ કરી આપ્યું, જે ઇક્વેશન તમે ઘણા વખતથી જાણો છો અને ભણો છો. વેવ ફંક્શન છે એ આપણા વેવ ઇક્વેશન માટે વાપરવાના છે, અને પાર્ટિકલને આપણે વેવ તરીકે ગણવાના છીએ. તો એનામાં વેવના ગુણધર્મો હોવા જોઈએ. તો આપણી પાસે આ જે વેવ ફંક્શન છે એની કેરેક્ટરિસ્ટિક્સ અથવા એના જે ગુણધર્મો છે તે લઈએ આપણે. તો પહેલું છે વેવ ફંક્શન્સના ગુણધર્મોમાં એ સિંગલ વેલ્યુડ. એનું એક મૂલ્ય હોવું જોઈએ, વધારે નહીં. આપણે એક સ્ટ્રીંગનો દાખલો લઈએ. આપણે બે સ્ટ્રેન્ડની વચ્ચે આ દોરી બાંધી, પછી એને તમે હલાવો તો એમાં સ્પંદન થાય. આ વેવ અહીંથી આમ જાય, અહીં જાય, અહીં ભટકાય, પછી અહીંથી એ રિફ્લેક્ટ થઈને પાછું આવે. આને સ્ટેશનરી વેવ કહેવાય. એની ખાસિયત શું છે કે અમુક જગ્યાએ એનું મૂલ્ય અમુક જ રહેવાનું, એનું મૂલ્ય બદલાવાનું નહીં. એટલે વેવ જો આપણે, આપણો ઇલેક્ટ્રોન જો વેવ હોય તો એનું મૂલ્ય અમુક જગ્યાએ ચોક્કસ અને એ ફેરફાર ન થાય એવું હોવું જોઈએ. આપણો ઇલેક્ટ્રોન આ ફરીને આવે એ અહીંયા પણ એવું થાય. આ જોઈએ આપણો અહીંયા જ્યારે અહીંયા ભટકાય આવી રીતે તો એ ક્યાં રિફ્લેક્ટ થાય? અહીંથી રિફ્લેક્ટ થાય. આવો આવ નાનું થઈ અને એક મૂલ્ય ના રહ્યું. અને આ મહત્વ એ છે કે આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જે છે એ યાવત ચંદ્ર દિવાકરવ એ ત્યાં જ રહેવાનું, એ ફર્યા જ કરવાનો. તમે એને સળી કરો તો જુદી વાત છે, તો એ પોતાનું સ્થાન, એ સ્થાન ભ્રષ્ટ થાય. તો એ પોતાનું સ્થાન બદલે. અને જેમ કે મેગ્નેટ એની બાજુ લાવો, કોઈ ઇલેક્ટ્રિકલ પર્ટર્બેશન કરો, મેગ્નેટ લાવો, એને કોઈ કેમિકલ કમ્પાઉન્ડ લાવો કે જેથી ઇલેક્ટ્રોન્સ એની નજીક આવે તો ઇલેક્ટ્રોનિક ડિસ્ટર્બન્સ થાય, તો એ જુદી વાત છે. પણ એ કશું ન હોય અને અંધારમાં રાખી મૂકો હાઇડ્રોજન એટમને તો કરોડો વર્ષો સુધી એ ઇલેક્ટ્રોન ખૂબે જ કરવાનો, એને એ બદલાવાનું નહીં, એનું મૂલ્ય એક જ રહેવાનું. તો એ આપણા ઇલેક્ટ્રોન છે તે આવી ત્યાં જો ફરતો હોય એ અહીંયા
આવી રીતે પાછો એમને જ ફર્યા કરે, પોતે અમુક જગ્યાએ હોય ત્યાં જ આવે, બીજે જાય નહીં. એટલે કે એક જો એ વેવ હોય તો એ વેવનું એક મૂલ્ય હોવું જોઈએ, એ સિંગલ વેલ્યુનો અર્થ આ છે. બીજું એ છે કે એ ફાઇનાઇટ હોવું જોઈએ. ફાઇનાઇટ એટલે આ એક મૂલ્યમાં આવો ઇક્વેશન ન આવે. જો વધારે વિગત જોતી હોય તો આપણી પાસે વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ હોય, એટલે કે એક્સ ઇક્વલ ટુ સાઇન વાય, આવું ઇક્વેશન હોય. આપણે આવી રીતે અહીંયા એક્સ અને અહીંયા વાય, એટલે સાઇન વાય અહીંયા લઈએ તો આપણે એંગલ લઈએ, એંગલ એક્સ અહીંયા ઝીરો લઈએ તો એક્સ ઝીરો હોય તો આપણે આ ઝીરો સાઇડ વાય ઝીરો થાય તો વાયનું મૂલ્ય શું હોઈ શકે? સાઇડનું મૂલ્ય વાયનું મૂલ્ય ઝીરો હોય, ઝીરો અથવા 180 ડિગ્રી હોય તોય ઝીરો હોય, 360 હોય તો પણ ઝીરો હોય. અને આવું ઇક્વેશન આપણે સ્વીકાર્ય નથી, એ કહેવાનો મતલબ એ છે. એટલે કે એકથી વધારે મૂલ્ય હોય, બહુમૂલ્ય આપણે અસ્વીકાર્ય રિઝલ્ટ રહેશે. બીજું એ છે ફાઇનાઇટ હોવું જોઈએ. ફાઇનાઇટ એટલે એની લિમિટેડ વેલ્યુ હોય, એકદમ ખૂબ જ એની વેલ્યુ વધી ન જવી જોઈએ. અને માટે આપણી પાસે વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ, આવું સૂત્ર આપણને સ્વીકાર્ય નથી. કારણ કે તમે વાય અને એક્સ એ મૂકતા જાઓ તો અહીંયા તમને એ એક્સ ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારે વન, એટલે એ વન અહીંથી શરૂ થાય તો ઇન્ફિનિટ થઈ જાય. અને આવું ચાલે નહીં. આને કંટ્રોલ બ્રેક કેવી રીતે મારી? આપણે અહીંયા આઈ મૂકી દઈએ, આઈ મૂકી દો તો એ તરત કંટ્રોલમાં આવી જાય. આ વેવ મિકેનિક્સની ખાસિયત છે, તમને રૂટ માઇનસ હોય હલતા ચાલતા તમને એમાં જોવા મળશે. તો એ આવા ફાઇનાઇટ હોવું જોઈએ. અને ત્રીજું છે કન્ટિન્યુઅસ. એ તો વેવ છે અને કન્ટિન્યુઅસ હોવું જ જોઈએ ને, વેવ તો કન્ટિન્યુઅસ હોય. આમ કપાઈ જાય પાછું ચાલુ થાય તો બને જ નહીં. અને એની વેલ્યુ કન્ટિન્યુઅસ હોવી જોઈએ. સતત ગતિ કરે પણ કપાઈ ન જાય અને પછી ચાલુ થાય, આમ થાય વળી પાછું ચાલુ ન થાય, એ કન્ટિન્યુઅસ જ રહે આમ. હવે આ જે વેવ ફંક્શન્સ છે એ બધાને નોર્મલાઇઝ કરવાના હોય છે, સામાન્યકૃત. નોર્મલાઇઝેશન ઓફ સાઇન આ ફંક્શન્સ હોય એ બધાને નોર્મલ કરવાના. બધા જુદા જુદા વેવ ફંક્શન્સ હોય એક જ એટમના, જુદી જુદી એનર્જી સાથેના, તો એ બધાને આપણે સરખાવવા હોય તો બધાને એક લેવલે મૂકી દઈએ, બધાના લોએસ્ટ ફોર્મમાં મૂકી દઈએ, પછી આપણે બધાની સરખામણી કરી શકાય. વળી આપણી પાસે કોઈ ધારો કે આવું એક ફંક્શન હોય તો આપણે એમાંથી આપણે એ સાય મળ્યું, પણ આપણી પાસે એચ એન સાય હોય, એચથી ગોળો તમે તો પણ તમને એન ઈ સાય મળે. એટલે આ તમારી પાસે જે સોલ્યુશન આવે છે એ એક છે કે બે છે કે ત્રણ છે કહેવાય, આ પણ આઇગન ફંક્શન છે, આ પણ આઇગન ફંક્શન છે. તે વખતે આને નોર્મલાઇઝ વધારે કર્યા હોય તો આ પ્રશ્ન ઊભો થાય નહીં કે એનું મૂલ્ય શું છે. તે એનું મૂલ્ય વન કરી નાખવાનું બધાને.
નોર્મલાઇઝેશન નો આઈડિયા ભૂલતો વેક્ટર્સ માંથી આવ્યો. આપણે આ આપણી પાસે એક ધારો કે આવું એક વેક્ટર છે. વેક્ટર્સ કેવી રીતે ઓળખાય? એના કોમ્પોનન્ટ્સથી. આ એક ધારો કે આ બે છે, આ ત્રણ છે. એટલે આપણે આ વેક્ટરને શું લખીએ? એક્સ પહેલાં લખાય, ઇટ ઇઝ 3-2 વેક્ટર લખીએ. તો આ વેક્ટરની લંબાઈ કેટલી? તો પાયથાગોરસ થિયરમ પ્રમાણે આ 90 ડિગ્રી છે. અને આને આપણે યુ કહીએ. તો યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4+9 આરો સ્ક્વેર પ્લસ આરો સ્ક્વેર. તે તો લેન્થ કેટલી થાય? √13. આ √13 આપણે આને હવે √13 કેટલું થાય? લગભગ 3-3 ચોક્કસ 3.6 જેવું. 3.6 છે. તો આપણે આ 3.6 આપણે આમ કરીએ, આ 1, 2, 3, 6 આટલી છે. આપણે આ જોઈએ છીએ નોર્મલ ડોર અને સિંગલ યુનિટ લેન્થ કહેવાય, યુનિટ લેન્થ 1. અને આ લેવા માટે આપણે શું કરવાનું કે આ √13 ભાગ્યા √13 કરો. અને આ તમને આ √13 છે એનું તમારા જોતું હોય તો √13 કરો. અથવા આપણે આમ કરીએ કે આને √13 ભાગી નાખો. તો આપણને સીધો જવાબ મળે. શું મળે? √2/r² એટલે 13 અને આરો 30. r² એટલે આપણને આ એની લેન્થ આવી સીધી જ તો 1 આવીને ઊભું રહ્યું. અને આવી રીતે જે ક્વોન્ટિટીથી તમે એને ગુણાકાર કરો અથવા ભાગાકાર જો કહેવો હોય તો એ રીતે, તો 1/13 √13 કરો ભાગાકાર. તો એ રીતે કરો તો એને આપણે નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ કહો. નોર્મલાઇઝેશન કરવા માટે એડ સિમ્બોલ વાપરીએ છીએ. અને આપણી પાસે જે વેક્ટર્સ છે એ વેક્ટર્સને આપણે એ અને એ બી આવી રીતે આપણે એને ભેગા કરો તો તમને જે વેક્ટર મળે એ નોર્મલાઇઝ્ડ વેક્ટર તમને મળે a+b. આ નોર્મલાઇઝેશન અને એને યુનિટ એના લોએસ્ટ લેવલે વધારે લઈ જવા એવો એનો અર્થ થાય. આ જે નોર્મલાઇઝેશન છે એ દરેક ફંક્શનમાં કરવામાં આવે. અને આપણી પાસે આપણા પુસ્તકમાં આપેલા છે લિસ્ટ ψ1s એરો મેથેમેટિકલ ફોર્મ, ψ2s, ψ2p+1, ψ2p-1 વગેરે વગેરે. આ બધા જ આપણે નોર્મલાઇઝ કરીને જ આપેલા છે. એટલે કે જે ફંક્શન તમને પુસ્તકમાં આપેલું છે એનો તમે સ્ક્વેર કરો એ ફંક્શનનો, અને તો તમને 1 મળે દરેકમાં. એવી રીતે જ મેથેમેટિક્સના લોકોએ આપણે માટે મહેનત કરી અને તૈયાર આપણે નોર્મલાઇઝ ફંક્શન આપણને આપેલા છે. આ વેક્ટર્સનું જેમ કર્યું એમ ફંક્શન્સમાં પણ થાય. ફંક્શન્સમાં શું છે કે એને માટે તમે જાણો છો કોઈ વસ્તુ ગણી શકાય એનો સરવાળો કરવો હોય તો આપણે સિગ્મા મૂકીએ. પણ જે સતત બદલાતું હોય એને માટે આપણે ઇન્ટિગ્રલ મૂકીએ. આ બંને કામ તો એક જ કરે, સરવાળો કરવો. તો નોર્મલાઇઝેશન ફંક્શન્સ છે બધા. એ ફંક્શન્સ આપણા બધા એક હાઇડ્રોજનની અંદર આ બધા ચારે બાજુ બધા ફંક્શન્સ છે એને તમે
કાઢી ના શકો એટલે એનો તમારે નોર્મલાઇઝેશન માટે આવો ઇક્વેશન કરવું પડે. કોઈ પણ બે ફંક્શન્સ હોય તો સાય એ ગુણ્યા સાય બી એનો ગુણાકાર, પછી એનો ડીમાં એવું છે ડી ટાઉ લખવો સારામાં સારો. આમ તો જો આમ રેખાઓ હોય તો ડી એલ લખાય, જો આવા એરિયા હોય તો અથવા આવા ડીએક્સ લખીએ, અને સરફેસ હોય તો ડીએક્સ ગુણ્યા ડી વાય ઓકે, અને જો વોલ્યુમ હોય તો ડીએક્સ ઇન્ટુ ડી વાય ઇન્ટુ ડી ઝેડ, જ્યારે આપણે ડી વી તરીકે લખીએ છીએ, અને ફિઝિક્સવાળા એને ડી ક્યુબ એક્સ એમ લખી નાખે છે, અને એ ડી વી છે નાનકડું વોલ્યુમ. એને પણ આપણે કોઈ ડાઉટ હોય કે કંઈ ખબર ન હોય તો ડી ટી સેફેસ્ટ ડી ટાઉ મૂકી દેવાનો, પછી છેલ્લે એનું મૂલ્ય તો કાઢવાનું હું દાખલો ઘડતી વખતે એ કરવાનું. તો આ રીતે આપણે નોર્મલાઇઝેશન આ બધા લિમિટ્સ એ અને બી વચ્ચે હોય તો એનું આપણે ઇન્ટિગ્રેશન કરો. એક જ ફંક્શન હોય આપણે એન થી ગુણીએ, એટલે શું છે એમાં કહેવાનો મતલબ એ છે કે આ સાય એ અને સાય બી એનો આ ઇન્ટીગ્રેશન 0.85 આવી રહ્યું બોલે, પણ આપણે લાવવું છે 1, તો એમાં જે ખૂટે છે તે આપણે એન દ્વારા આપીએ છીએ, એટલે આપણે પછી આ ઇન્ટીગ્રેશન કરેલું 1 આવે. એ તો કોન્સ્ટન્ટ છે એટલે ઇન્ટીગ્રેશન બહાર નીકળી જાય, અને આપણે એને અહીં લઈ લો અને અહીં મૂકી રાખવાનો. કોઈ આમ લખે આ બાજુ મૂકી રાખવાનો, અને આ પછી દાખલો આપણે ગણવાનો, અને એમાંથી તમને આ એડનું મૂલ્ય મળે, અને એ પછી આમાં મૂકી દો એટલે તમને નોર્મલાઇઝ ફંક્શન મળે. આ તો જ્યારે દાખલા ગણીએ ત્યારે વધારે આની સ્પષ્ટતા. એટલે સર અમને એવું લાગે છે કે આપણે આવતું લેક્ચર ફરી બીજા આગળ એક્ઝામ્પલ્સ પર લઈ જઈશું. હા, એક્ઝામ્પલ્સ ઉપર બરાબર. મિત્રો મને એવું લાગે છે કે તમારી જોડે જોડે અમે પણ ખરેખર ઘણું બધું ભણ્યા અત્યાર સુધી. સરે કહ્યું એમ આપણે વેગમાન માટે ને બધા માટે પી સ્ક્વેર બરાબર સીધું સમીકરણ આપી દેતા હતા, તમને હવે બરાબર ખ્યાલ આવી ગયો હશે કે સમીકરણ આપણે કેવી રીતે આપતા હતા. અને આ જ વ્યાખ્યાન માળા આપણે આગળ કન્ટિન્યુ કરીશું, એટલે આવતા મંગળવારે સરે જ્યાંથી આપણને અટકાવ્યું છે ત્યાંથી જ આપણે સર પાસે ફરી પાછું ભણવાનું કન્ટિન્યુ કરીશું. પણ એક વીકમાં તમે જરા જે ભણ્યા છો ને એનું રિવિઝન કરીને આવજો. આશા રાખીએ છીએ કે તમને આમાંથી ઘણું શીખવાનું મળ્યું હશે, અને હજી સર પાસે આપણે ઘણું બધું શીખવાનું બાકી છે તે આપણે જાળવી રાખીશું, ચાલુ રાખીશું. ખાસ આપણે